દુનિયાના 100 જેરી સાંપ એકને કરડે તો પાણી પણ નથી માંગતો, તરત જ થાય છે મોત. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સાંપ કડવો તે ઉપેક્ષિત રોગ છે. આમ છતાં દર વર્ષે વિશ્વભરમાં 1,00,000 લોકો સાંપ કડવાથી મૃત્યુ પામે છે. આ મૃત્યુના ભોગ બનેલા 80% ભારતીયો છે. આ યાદીમાં પાકિસ્તાન બીજા નંબર સ્થાને છે. શું તમે જાણો છો કે દુનિયાનો 100 જેરી સાંપ ભારત કે પાકિસ્તાનમાં જોવા નથી મળતો નથી? મોટાભાગના ભારતીયો સાંપ કરડવાથી મૃત્યુ પામે છે. ભારતમાં સાંપની લગભગ 300 પ્રજાતિઓ જોવા મળે છે, તેમાંથી 60 પ્રજાતિઓ ઝેરી છે. ભારતમાં દર વર્ષે સાંપ કરડવાથી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. આમાંના મોટા ભાગના બનાવો ગ્રામ્ય વિસ્તારમાં બને છે. આમ છતાં આ વિસ્તારોમાં સાંપના ઝેરની સારવાર બહુ ઓછી જગ્યા એ ઉપલબ્ધ છે. હવે જાણીએ દુનિયાના 100 ઝેરી સાંપ વિશે. નંબર 1, ઇનલેન્ડ ટાઈપેન. ઇન્ટરનેશનલ જનરલ ઓફ ન્યુરોફાર્માકોલોજીના અનુસાર ઇનલેન્ડ ટાઈપેન એ વિશ્વનો 100 ઝેરી સાંપ છે. આનો અર્થ એ છે કે આ સાપના ઝેરની થોડી માત્રા જ તેના શિકારને, માનવ અથવા અન્ય જીવજંતુને, મારી શકે છે. આ સાપ દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પૂરના મેદાનોની જમીનમાં અન્ય જીવો દ્વારા બનાવેલા છિદ્રોમાં રહે છે. નંબર 2, કોસ્ટલ ટાઈપેન. ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમ અનુસાર કોસ્ટલ ટાઈપેન સાંપ ઝેરી હોવા છતાં અત્યંત ચપલ અને ફૂર્તિલો જીવ છે. આ જ કારણ છે કે કોસ્ટલ ટાઈપેન સાંપ ઝેરી સાંપની યાદીમાં બીજા સ્થાને છે. ત્રણ તેના શિકારને ભાનમાં આવે તે પહેલા જ કરડે છે. આ સાંપ તેના શિકાર પર અત્યંત ચોકસાઈથી હુમલો કરે છે. નંબર 3, કિંગ કોબરા. લંડન કે નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમના અનુસાર કિંગ કોબરા વિશ્વનો 100 લાંબો ઝેરી સાંપ છે. તે વિશ્વનો 3 100 ઝેરી સાંપ પણ છે. આ સાંપની લંબાઈ 18 ફૂટ સુધીની હોઈ શકે છે. સ્મિથસોનિયન સંસ્થા અનુસાર કિંગ કોબરા તેના શિકારને 100 મીટરના અંતર સુધી જોઈ શકે છે. આ સાંપ તેની લંબાઈનો 1/3 ભાગ જમીન પરથી ઉપાડી શકે છે. કિંગ કોબરા તેના શિકારમાં એટલી મોટી માત્રામાં ઝેર નાખે છે કે માણસ 15 મિનિટમાં અને પુખ્ત હાથી થોડા કલાકોમાં મરી શકે છે. ધારીદાર કરેત વિશ્વનો 100 ઝેરી સાંપ છે. આ દિવસ દરમિયાન ખૂબ જ ધીમી ગતિએ ફરે છે અને અંધારું થયા પછી કડવાની શક્યતા વધુ હોય છે. જર્નલ PLOS નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝમાં પ્રકાશિત 2016ના અભ્યાસ મુજબ ધારીદાર કરેત સાંપનું ઝેર સ્નાયુઓને લકવાગ્રસ્ત કરી શકે છે અને ડાયાફ્રેમને હલનચલન કરતા અટકાવી શકે છે. આ હવાને ફેફસામાં પ્રવેશતા અટકાવે છે, પરિણામે ગુંગલામણ થાય છે. નંબર 5, સો સ્કેલ્ડ વાઇપર. સો સ્કેલ્ડ વાઇપર વિશ્વનો 5મો 100 ઝેરી સાંપ છે. તે ભારતમાં બિગ 4નો 100 નાનો સભ્ય છે. આ સાંપ ભારતમાં 100 વધુ મૃત્યુ માટે જવાબદાર માનવામાં આવે છે. સો સ્કેલ્ડ વાઇપર અન્ય સાંપની જેમ હિસિંગ અવાજ કરવાને બદલે તેની દાણાદાર ત્વચાને ખડખડાટ કરીને જોખમની ચેતવણી આપે છે. આ સાંપના ડંક પછી લોહી જામવાનું બંધ થઈ જાય છે. નંબર 6, રસેલ વાઇપર. રસેલ વાઇપર વિશ્વનો 6ઠો 100 ઝેરી સાંપ છે. PLOS નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિઝીઝ નામક પત્રિકામાં પ્રકાશિત થયેલા સંબોધન મુજબ રસેલ વાઇપર દર વર્ષે ભારતમાં સાંપના ડંખટી થતા મૃત્યુની યાદીમાં ટોચ પર છે. રસેલ વાઇપર સાંપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં મોટી સંખ્યામાં જોવા મળે છે. નંબર 7, ઇસ્ટર્ન ટાઈગર સ્નેક. ઓસ્ટ્રેલિયન મ્યુઝિયમના અનુસાર ઇસ્ટર્ન ટાઈગર સ્નેક વિશ્વનો 7મો 100 ઝેરી સાંપ છે. તેનું નામ તેના શરીર ઉપર પીલા અને કાલા પટ્ટાઓમાંથી રાખવામાં આવ્યું છે. ઇસ્ટર્ન ટાઈગર સાંપ દક્ષિણ પૂર્વ ઓસ્ટ્રેલિયાના પર્વતો અને ઘાસના મેદાનોમાં જોવા મળે છે. ADL યુનિવર્સિટી અનુસાર આ સાંપ કડવાથી માત્ર 15 મિનિટમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. નંબર 8, બૂમસ્લેંગ યસ ગ્રીન ટ્રી સાંપ. બૂમસ્લેંગ યા ગ્રીન ટ્રી સાંપ વિશ્વનો 8મો 100 ઝેરી સાંપ છે. આ સાંપના થોડા જ કલાકોમાં વ્યક્તિની આંખો, ફેફસા, કિડની, હૃદય અને મગજમાંથી આંતરિક રીતે લોહી નીકળવા લાગે છે. જો તેને સમયસર રોકવામાં ના આવે તો મૃત્યુ નિશ્ચિત છે. બૂમસ્લેંગ યા ગ્રીન ટ્રી સાંપ સમગ્ર આફ્રિકામાં જોવા મળે છે, પણ મુખ્યત્વે સ્વાઝીલેન્ડ, બોત્સવાના, નામીબિયા, મોઝામ્બિક અને ઝિમ્બાબ્વેમાં રહે છે. નંબર 9, ફેર ડીલાન્સ. જર્નલ ટોક્સિકોનમાં પ્રકાશિત થયેલા 1987ના પેપર મુજબ ફેર ડીલાન્સના કરડવાથી વ્યક્તિના શરીરના પેશીઓ ઓગાલી જાય છે. તેની અસર કરડેલી જગ્યા પર એકદમ જોવા મળે છે. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળતા આ સાંપ 3.9 અને 8.2 ફૂટ લાંબા વધી શકે છે. તે મધ્ય અમેરિકામાં લગભગ 1/2 જેટલા સાપદંશના ઝેર માટે જવાબદાર છે. નંબર 10, બ્લેક માંબા. આફ્રિકાનો 100 ભયંકર સાંપ બ્લેક માંબા, ડેન્ડ્રોસ્પિસ પોલીલેપિસ, ઝેરના માત્ર 2 ટીપાથી વ્યક્તિને મારી શકે છે.
તેનામોની અંદર ઘેરા કાળા રંગને કારણે તેને બ્લેક માંબા કહેવામાં આવે છે. જો કે ખોપરીનો રંગ ભૂરો હોય છે. બ્લેક માંબાની સરેરાશ લંબાઈ લગભગ 8 ફૂટ હોય છે. આ સાપ 12 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. આવાજ માહિતીવાળા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. ધન્યવાદ.